लोकसभा चूंटणीमां थयेल कारमी हारनी समीक्षा माटे कोंग्रेसे एंटनी समितिनी रचना करी हती। समितिए बे महीना बाद पोतानो रिपोर्ट सुपरत कर्यो छे, जेमां पार्टी अध्यक्ष सोनिया अने उपाध्यक्ष राहुल गांधी ने क्लीन चीट आपवामां आवी छे। सामनाना लेखमां रिपोर्टनो आधार लई उद्धव ठाकरे लख्युं छे के अकबर इलाहाबादी कहेता हता के फिरंगीना चक्करमां पड़वाथी बेहोश थया अने होशमां आवामां पण घणो समय लागशे। कोंग्रेसना फिरंगी अध्यक्षा सोनिया गांधीना नेतृत्वमां कोंग्रेस भयंकर परिस्थितिनो शिकार छे। राहुल गांधी पर पण निशान, लेखमां सोनिया साथे राहुल पर पण निशान साधवामां आव्युं छे। उद्ધવે લખ્યું છે કે કોંગ્રેસી ઠંડુ કરીને ખાઓની નીતિ અપનાવે છે, પરાજયને પણ ઠંડુ કરીને પચાવવા માંગે છે, અને આ ઠંડી નીતિથી ફિરંગી અધ્યક્ષાના યુવરાજનો જ લાભ છે। હાર બાદ કેટલાય રાજ્યોમાંથી રાહુલ સામે સવાલ ઉઠ્યા હતા, અને રાહુલ સામે ઉઠતા અવાજને દબાવવા માટે એકે એન્ટનીની સમિતિની રચના કરવામાં આવી હતી। એન્ટની ઈમાનદાર અને નિષ્ઠાવાન નેતા, શિવસેનાએ એન્ટનીને નિષ્ઠાવાન અને ઈમાનદાર નેતા માનતા લખ્યું છે કે કોંગ્રેસના તમામ નેતા એન્ટનીને ઈમાનદાર અને નિષ્ઠાવાન વ્યક્તિ માને છે, તથા 1999ની હાર બાદ પણ આમની જ અધ્યક્ષતામાં ચૂંટણીનું હારનું કારણ જાણવા માટે સમિતિનું ગઠન કર્યું હતું। ત્યારે એન્ટનીએ સલાહ આપી હતી કે લોકસભા ચૂંટણીના 6 મહિના પહેલા ઉમેદવારોના નામ જાહેર કરી દેવા જોઈએ, પણ કોંગ્રેસે આ રિપોર્ટ પર ક્યારે અમલ કર્યો નથી। હાર માટે નેતૃત્વ જવાબદાર કેમ નહીં? ઉદ્ધવ ઠાકરે પોતાના લેખમાં કોંગ્રેસના ચૂંટણી ખર્ચમાં સૌથી વધુ ખર્ચ સોનિયા અને રાહુલની રેલીઓનો બતાવ્યો છે। વધુમાં લખ્યું છે કે જ્યારે પણ કોંગ્રેસને કોઈ જીત મળી તો તેનો બધો શ્રેય સોનિયા અને રાહુલને આપવામાં આવ્યો છે, અને જ્યારે હાર થઈ તો તેમના નેતૃત્વને જવાબદાર ગણવું જોઈએ। લેખમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસી એટલા નમાલા છે કે તેમની પાસેથી કોઈ પણ પ્રકારની પુરુષત્વની અપેક્ષા ન રાખી શકાય। ચૂંટણી પ્રચાર વખતે ઇમામ બુખારીની દાઢીમાં માખણ લગાવવું, શું આ હકીકતો પર એન્ટનીએ ધ્યાન ન આપવું જોઈએ? એન્ટની જાણે છે કે કોંગ્રેસમાં સચ્ચાઈનો સામનો કરવાનો કોઈ અવકાશ નથી, અને જો તેઓ તેમ કરશે તો તેમની સાથે લુચ્ચાઈ થશે તે નિશ્ચિત છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।